આજકાલ આજે બાકી બધું કાલે આજકાલ ડિજિટલ સમાચારમાં આપનું સ્વાગત છે. દ્વારકા તાલુકામાં ખેડૂતોને વાવાઝોડા તથા વરસાદી અતિવૃષ્ટિથી થયેલ ખેતરોના નુકસાન અંગે તાત્કાલિક સર્વે હાથ ધરી સહાય ચૂકવવા ભારતીય કિસાન સંઘ ઓખા મંડળ દ્વારા પ્રાંત અધિકારી કચેરીને આવેદનપત્ર આપ્યું હતું. જય દ્વારકાધીશ, વંદે માતરમ, જય ભારત. મારું નામ જેસલભા સુમણિયા છે. અમે આજ ઓખા મંડળ તાલુકાના તમામ ગામોના ખેડૂત આગેવાનો આજ આવેદનપત્ર પ્રાંત ઓફિસર સાહેબને સુપ્રત કરવા આવ્યા છીએ કે આપે બિપોરચોઈ વાવાઝોડાની અંદર અમને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન ગયેલ છે. અત્યારે ખેડૂતોના ઘરમાં કાંઈ છે નહીં અને ખેડૂતોની દૈનિક સ્થિતિ છે. આ દૈનિક જીવન જીવવા માટે ખેડૂતો ઉપર આજે લટકતી તલવાર છે. તો માટે સરકાર શ્રી આગળથી અમે સરકાર મા બાપ છે એની પાસે અમે માગણી કરીએ છીએ કે અમને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અથવા તો SPRFC યોજના અથવા તો કોઈ ઓખા મંડળ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે જેથી કરીને અમે 2024ની ખરીફ પાક સુધીની સિઝન સુધી અમે દૈનિક જીવન અમારું જીવી શકીએ. અમને ગયા વર્ષે 2022ની જે અતિવૃષ્ટિ થઈ હતી એમાં સરકારશ્રી તરફથી એક રૂપિયો ફાયદો આપવામાં નથી આવ્યો અને આ ફેરે તમામ ગુજરાતના જિલ્લા તાલુકાના ખેડૂતોને જે કિસાન સહાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવામાં આવ્યા છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાને નથી આવરી લેવામાં આવ્યું. એટલે સરકારશ્રી પાસે અમે નમ્ર નિવેદન કરીએ છીએ ઓખા મંડળના ખેડૂતો કે અમને આપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપે અથવા તો ઓખા મંડળ માટે કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કરે. કારણ કે અત્યારે ખેડૂત દેણામાં ડૂબેલો છે, બેંકોના કરજ બાકી છે, સાહુકારના કરજ બાકી છે, દૈનિક જીવનના અનાજ કરિયાણાના બાકી છે, ખેડૂતને દરેક રીતે ખેડૂત પીડાય છે. તો મહેરબાની કરીને સરકારશ્રી આગળ અમે નમ્ર નિવેદન કરી અને ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખના નાતે હું સરકારશ્રી નમ્ર વિનંતી કરું છું કે યુદ્ધના ધોરણે ઓખા મંડળ તાલુકાના ગામડાનો ખેડૂતોનો સર્વે કરવામાં આવે અને એને યોગ્ય વળતર આપવામાં આવે. જય દ્વારકાધીશ, વંદે માતરમ, જય કિસાન.